મિત્રો, આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ વિશે જાણીશું. પૃષ્ઠફળ અને ઘનફળને અંગ્રેજીમાં અનુક્રમે સરફેસ એરિયા અને વોલ્યુમ કહેવાય. રોજના જીવનમાં પણ આપણે પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ ભેટને પેક કરવા માટે કેટલું ગિફ્ટ પેપર જોઈએ છે, અથવા કોઈ કોનમાં કેટલું આઈસ્ક્રીમ સમાયેલ છે તે જાણવા માટે આપણે પૃષ્ઠફળ અને ઘનફળનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે વાત કરીશું લંબઘન અને ઘનની વ્યાખ્યાની. તો પહેલા વાત કરીએ લંબઘનની. લંબઘનને અંગ્રેજીમાં ક્યુબોઇડ કહેવાય છે. લંબઘન એ 6 લંબચોરસ પ્રદેશવાળા પૃષ્ઠથી બનતો ઘન પદાર્થ છે. આમ જો આપણે લંબઘનને ખોલીએ તો આપણને 6 લંબચોરસ મળે. હવે વાત કરીએ ઘન એટલે કે ક્યુબની. ઘન તે એક વિશિષ્ટ પ્રકારનું લંબઘન છે કે જેની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ સમાન હોય. આમ આપણે કહી શકીએ કે ઘન તે 6 ચોરસ પૃષ્ઠોથી બનેલું ઘન પદાર્થ છે. ઘનને ખોલીએ તો આપણને 6 ચોરસ પૃષ્ઠો મળે છે. હવે આપણે પાર્શ્વ પૃષ્ઠોનો અર્થ સમજીએ. કોઈ પણ આકૃતિમાં જમીન સાથે અડેલ પૃષ્ઠને આધાર પૃષ્ઠ કહેવાય અને આધાર સાથે જોડાયેલા પૃષ્ઠોને પાર્શ્વ પૃષ્ઠો કહેવાય. આમ આપેલ લંબઘનમાં પૃષ્ઠ QRBC આધાર પૃષ્ઠ છે અને પૃષ્ઠો APQB, ADBC, SRCD અને SRQP તે પાર્શ્વ પૃષ્ઠો છે. મિત્રો, નોંધ લેશું કે આપણે લંબઘનની લંબાઈને L, પહોળાઈને B અને ઊંચાઈને H દ્વારા દર્શાવીશું. અહીંયા L, B અને H નો અર્થ અનુક્રમે લેન્થ, બ્રેથ અને હાઈટ છે. હવે વાત કરીએ લંબઘનના કુલ પૃષ્ઠફળની. કુલ પૃષ્ઠફળ એટલે લંબઘનના બધા જ પૃષ્ઠોના ક્ષેત્રફળનો સરવાળો. લંબઘન માટે બધા પૃષ્ઠો લંબચોરસ છે. તેમના ક્ષેત્રફળનો સરવાળો થાય છે LB પ્લસ BH પ્લસ LH નું બમણું. હવે વાત કરીએ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળની. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે પાર્શ્વ પૃષ્ઠોના ક્ષેત્રફળોનો સરવાળો. લંબઘનને 4 પાર્શ્વ પૃષ્ઠો છે અને તેમના ક્ષેત્રફળનો સરવાળો થાય છે 2H ગુણ્યા L પ્લસ B. કોઈ પણ ઘન પદાર્થનું ઘનફળ તે કેટલી જગ્યા રોકે છે તેનું માપ છે. લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર છે LBH, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે વાત કરીએ ઘનના કુલ પૃષ્ઠફળની. ઘનની લંબાઈ L માનીએ તો તેના દરેક પૃષ્ઠનું ક્ષેત્રફળ L² થાય. આમ તેનું કુલ પૃષ્ઠફળ 6L² થાય, કારણ કે ઘનને કુલ 6 પૃષ્ઠો હોય છે. તેવી જ રીતે તેનું પાર્શ્વ પૃષ્ઠફળ 4L² થાય, કારણ કે ઘનને 4 પાર્શ્વ પૃષ્ઠ હોય છે. ઘનનું ઘનફળ આપણે લંબઘનના સૂત્ર પરથી મેળવી શકીએ. લંબઘનના સૂત્રમાં આપણે L બરાબર B બરાબર H રાખીએ તો આપણને ઘનફળ મળે છે L³. હવે વાત કરીએ નળાકાર એટલે કે સિલિન્ડરની. સિલિન્ડરની ઊંચાઈ આપણે H દ્વારા દર્શાવીશું અને તેની ત્રિજ્યા આપણે R દ્વારા દર્શાવીશું, જેમનો અર્થ અનુક્રમે હાઈટ અને રેડિયસ છે. નળાકારને ખોલીએ તો આપણને કંઈક આ પ્રમાણેની આકૃતિ મળે. તે આકૃતિ 2 વર્તુળો અને 1 લંબચોરસની બનેલી હોય છે. આમ આપણે નળાકારની વક્ર સપાટી 1 લંબચોરસના રૂપમાં મેળવીએ છીએ. માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તે લંબચોરસના ક્ષેત્રફળ બરાબર છે. આમ તેનું ક્ષેત્રફળ 2πRH છે. નળાકારનું કુલ પૃષ્ઠફળ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બાકીના બંને પૃષ્ઠના ક્ષેત્રફળ બરાબર છે. આમ તેનું કુલ ક્ષેત્રફળ 2πR ગુણ્યા H પ્લસ R છે. નળાકારનું ઘનફળ આ સૂત્ર પ્રમાણે મેળવી શકીએ. તે સૂત્ર છે πR²H. હવે આપણે વાત કરીએ શંકુ એટલે કે કોનની. કોનની ત્રાસી લંબાઈને આપણે L દ્વારા દર્શાવીએ છીએ.
આપણે નોંધીશું કે L R અને H તે એક કાટકોણીય ત્રિકોણ બનાવે છે, માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે કહી શકીએ કે L² = R² + H² શંકુને ખોલતા આપણને એક વૃતાંશ અને એક વર્તુળ મળે છે. વૃતાંશ તે શંકુની વક્ર સપાટીમાંથી બનેલ છે. આમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તે વૃતાંશના ક્ષેત્રફળને બરાબર છે અને તે છે પાઈ આર એલ. શંકુનું કુલ પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આધારનું ક્ષેત્રફળ છે. આધારનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે. આમ કુલ પૃષ્ઠફળ પાઈ આર ગુણ્યા એલ પ્લસ આર છે. શંકુનું ઘનફળ માટેનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ ભાગ્યા ત્રણ અથવા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે વાત કરીએ ગોળાની. ગોળો તે બીજા ઘન પદાર્થોની તુલનામાં વિશિષ્ટ છે, કારણ કે આપણે તેને ખોલીને સમતલ જમીન પર પાથરી શકીએ નહીં. આમ આપણે ગોળાની વક્ર સપાટી માટે સૂત્રને સાબિતી ન આપી શકીએ. તે સૂત્ર છે ગોળાનું પૃષ્ઠફળ બરાબર 4πr² તે જ રીતે ગોળાનું ઘનફળ છે 4/3 ગુણ્યા પાઈ આર ક્યુબ. આપણે ઘણા બધા સૂત્રની વાત કરી લીધી, હવે આપણે એક ઉદાહરણ લઈએ. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 440 સેમી² અને તેની ઊંચાઈ 7 સેમી હોય તો તેનું ઘનફળ શોધો. આમ આ પ્રશ્નમાં આપણને નળાકારમાં h બરાબર 7 સેમી આપવામાં આવેલ છે અને કુલ વક્ર સપાટી 440 સેમી² છે. કુલ વક્ર સપાટી 440 સેમી² હોવાથી આપણે લખી શકીએ કે 2πrh બરાબર 440 સેમી². આ સૂત્રમાં આપણને h નું માન ખબર છે અને પાઈ બરાબર 3.14 છે. આમ આપણે r એટલે કે ત્રિજ્યાનું માન 10 સેન્ટીમીટર મેળવીએ. ત્યારબાદ તેનું ઘનફળ આપણે પાઈ આર સ્ક્વેર એચ સૂત્ર પ્રમાણે ગણીએ. તે પ્રમાણે તેનું ઘનફળ 2200 સેમી² આવે છે. હવે આપણે બીજા ઉદાહરણ તરફ આગળ વધીએ. એક લંબઘનાકાર વાસણના પાયાના માપ 18 સેમી અને 15 સેમી છે. આ લંબઘનાકારમાં અંશતઃ પાણી ભરેલ છે. તેમાં આપણે 15 સેમી લંબાઈનું ઘન ડુબાડી છીએ તો પાણીની સપાટી કેટલી ઉપર આવે? મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘન જે પાણી ખસેડે તેના કારણે પાણીની સપાટી વધે છે. જે પાણી ખસેડેલ છે તે એક લંબઘનના આકારમાં રહે છે. આપેલ ઘનનું ઘનફળ છે L³ એટલે કે 15 × 15 × 15 એટલે કે 3375 સેમી³. પાણી જે લંબઘન બનાવે છે તેનું ઘનફળ પણ એટલું જ હોવું જોઈએ. માટે આપણે જો માની લઈએ કે પાણીની સપાટી H ઉપર આવે છે તો તે ઘનફળની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 18 સેમી, 15 સેમી અને એચ થાય. આમ તેનું ઘનફળ એટલે કે એચ ગુણ્યા 15 × 18 3375 સેમી³ થવું જોઈએ. આ ગણના કરતા આપણને એચનું માન 12.5 સેમી મળે છે. તો ચાલો આપણે ષટ પ્રશ્ન પર જવાબના વિભાગ તરફ આગળ વધીએ. આ વિભાગમાં દરેક પ્રશ્નના 4 વિકલ્પ આપવામાં આવશે. કુલ તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પ્રશ્નનો જવાબ તમને વિડીયોમાં નહીં પણ વિડીયો નીચેના વર્ણનમાં જોવા મળશે. પ્રશ્ન 1. એક નળાકાર અને શંકુની ત્રિજ્યા તથા ઊંચાઈ સરખા છે. શંકુનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા નળાકારનું ઘનફળ ખાલી જગ્યાને પૂરો. તમારા વિકલ્પો છે A 1/4, B 4, C 3 અને D 1/3.
પ્રશ્ન 2 એક ગોળાની ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે તો ગોળાની ત્રિજ્યા કેટલી હોય તમારા વિકલ્પો છે A 2 B 4 C 6 અને D 3 મારી વાતો ધ્યાનથી સાંભળવા અને સમજવા માટે આભાર